धोरण छ विषय विज्ञान प्रकरण 60 वनस्पतिनी जानकारी मेरवीए तेमा भाग 2 में आपणे पर्ण विषय अभ्यास कर्यो। हवे भाग 3 में मूल विषय अभ्यास करिए। मूल रूट आकृति 7.13 जुओ। તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે? પહેલી એ બુજો, શા માટે છોડનો કયો ભાગ જમીનમાં હોય છે? ચાલો નીચેની પ્રવૃત્તિઓ દ્વારા આ ભાગ વિશે વધુ શીખીએ। પ્રવૃત્તિ 6, આ માટે તમને બે કુંડા, થોડી માટી, ખુરપી ખોદવા માટે બ્લેડ અથવા કાતર અને પાણીની જરૂર પડશે। આ પ્રવૃત્તિ 4-5 વિદ્યાર્થીઓના જૂથમાં કરો। એક જ પ્રકારના બે સમાન નિંદણને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને ખોદીને બહાર કાઢો। એ ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી ન જાય। કુંડા એ ની માટીમાં બેમાંથી એક નિંદણને વાવો। બીજા નિંદણના મૂળ કાપી નાખો અને તેને કુંડા બી ની માટીમાં વાવો। તેને નિયમિત પાણી આપો। એક અઠવાડિયા બાદ છોડનું અવલોકન કરો। શું બંને છોડ તંદુરસ્ત છે? બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું, પણ એક મૂળ વગરનો છોડ છે, ખરું ને? શું આ પ્રવૃત્તિની મદદથી તમને મૂળનું મહત્વ સમજાયું? મૂળના બીજા અન્ય કાર્યને સમજવા ચાલો એક બીજી પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ 7, અહીં આપણને ચણા, મકાઈના દાણા, રૂ, વાટકી અને થોડું પાણી જોઈશે। બે વાટકી લો, તેમાં ભીનું રૂ મૂકો। એકમાં ચણાના 3-4 દાણા અને બીજામાં તેટલા જ મકાઈના દાણા મૂકો। જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બાળ છોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખો। એક અઠવાડિયા બાદ બાળ છોડને રૂથી અલગ કરો। શું મૂળને રૂથી સહેલાઈથી દૂર કરી શકાયા? શા માટે? પ્રવૃત્તિ 6માં આપણે છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શક્યા નહોતા, આપણે તેને ખોદવા પડ્યા હતા। વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મૂળ મદદ કરે છે। તેઓ વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે। તમે જોયું હશે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે। શું મૂળ પણ વિવિધતા દર્શાવે છે? ચાલો શોધી કાઢીએ। પ્રવૃત્તિ 8, આકૃતિ 7.16 એ અને બી નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો। હવે રૂમાંથી બહાર કાઢેલા ચણાના મૂળને જુઓ। શું તેઓ આકૃતિ 7.16 એ 16 બી માં દર્શાવ્યા મુજબના દેખાય છે? મકાઈના મૂળ વિશે શું કહેશો? આપેલી ખાલી જગ્યામાં ચણા અથવા મકાઈનું નામ તેના છોડ સાથેના મૂળને જોઈને લખો। કઈ રીતે ચણા અને મકાઈના મૂળ સમાન છે? કઈ રીતે તેઓ જુદા છે? લાગે છે કે બે પ્રકારના મૂળ હોય છે, ખરું ને? શું બીજા પ્રકારના મૂળ પણ હોય છે? ચાલો શોધી કાઢીએ। પ્રવૃત્તિ 9, જ્યાં ઘણું બધું નિંદણ ઉગતું હોય તેવા ખુલ્લા મેદાનમાં જાઓ। થોડાક નિંદણ ખોદીને કાઢો। પાણીથી તેના મૂળ ધોઈને તેનું અવલોકન કરો। શું તમે ખોદીને કાઢેલા નિંદણના મૂળ આકૃતિ 7.17 એ અથવા 7.17 બી ના જેવા જ છે? આકૃતિ 7.17 એ માં દર્શાવેલ મૂળના આ પ્રકારમાં મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે અને નાના મૂળને પાર્શ્વ મૂળ કહે છે। આકૃતિ 7.17 બી માં દર્શાવેલી વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતા નથી। બધા જ મૂળ સમાન દેખાય છે અને તેને તંતુ મૂળ કહે છે। તમે એકઠા કરેલા નિંદણને બે જૂથમાં મૂકો। જૂથ એ માં જેના સોટી મૂળ અને જૂથ બી માં જેના તંતુ મૂળ છે તેને મૂકો। જૂથ એ માં રહેલી વનસ્પતિના પર્ણ જુઓ। તેમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ છે? જૂથ બી માં કયા પ્રકારનો શિરા વિન્યાસ જોવા મળે છે? શું તમે કોષ્ટક 7.2 માં એ નોંધ્યું કે પર્ણનો શિરા વિન્યાસ
અને તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે? શું તમે કોષ્ટક 7.2 માં અત્યાર સુધીની પ્રવૃત્તિમાં અભ્યાસ કરેલી કેટલીક વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો સાથે જોડી શકશો? બુજો પાસે એક અદ્ભુત વિચાર છે. જો તેને મૂળ કયા પ્રકારના હશે તે જાણવું હોય તો વનસ્પતિને ખેંચવાની જરૂર નથી, તે ફક્ત તેના પર્ણો જ જુએ છે. મૂળના પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસના પ્રકાર, કોષ્ટક 7.2, વનસ્પતિનું નામ, પર્ણના શિરાવિન્યાસનો પ્રકાર, મૂળનો પ્રકાર. આપણે શીખ્યા છીએ કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે. પર્ણો ખોરાક તૈયાર કરે છે. આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે. આમાંના કેટલાક મૂળને આપણે ખાઈએ છીએ, જેમ કે ગાજર, મૂળા, શક્કરિયું, સલગમ અને સાબુદાણા. આપણે ખોરાકનો સંગ્રહ કરતા હોય તેવા વનસ્પતિના અન્ય ભાગો પણ ખાઈએ છીએ. શું તમે સહમત છો કે પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે? જે પદાર્થ પ્રકાંડ વાટે ઉપર જાય છે અને જે નીચે આવે છે તેનું નામ લખો. હવેના વિભાગમાં આપણે પુષ્પની સંરચના વિશે ભણીશું.